વર્તનન ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં મિત્રો, આજે આપણે વ્યવહારિક કોયડાની સમજ મેળવીશું. તો ચાલો ઉદાહરણ એક જોઈએ. ઉદાહરણ એક, ગીતા પાસે તેના પાકીટમાં 368 રૂપિયા હતા. તેણે 123 રૂપિયાનું પુસ્તક ખરીદ્યું. હવે તેના પાકીટમાં કેટલા રૂપિયા રહ્યા? ફરી એકવાર રકમ વાંચીએ. ગીતા પાસે તેના પાકીટમાં 368 રૂપિયા હતા. તેણે 123 રૂપિયાનું પુસ્તક ખરીદ્યું. હવે તેના પાકીટમાં કેટલા રૂપિયા રહ્યા? ગીતા પાસે રૂપિયા હતા, એ જ રૂપિયામાંથી ગીતા ખરીદી કરે છે. કેટલા રૂપિયા હતા ગીતા પાસે? 368 રૂપિયા હતા. શું ખરીદે છે ગીતા? પુસ્તક ખરીદે છે. કેટલા રૂપિયાનું? 123 રૂપિયાનું પુસ્તક ખરીદે છે. આપણે શું શોધવાનું છે? શું શોધવાનું છે? તેના પાકીટમાં કેટલા રૂપિયા રહ્યા એ આપણે શોધવાનું છે. એટલે કે બાકી રહેલા રૂપિયાની સંખ્યા આપણે શોધવાની છે. બરાબર? તો આપણે બાકી રૂપિયા શોધવા માટે શું કરવું પડશે? બાદબાકી. બરાબર છે. તો ચાલો, 368 રૂપિયા પાકીટમાં હતા માઇનસ 123 રૂપિયાનું શું ખરીદ્યું? 123 રૂપિયાનું પુસ્તક ખરીદ્યું. બરાબર? આપણે શું શોધવાનું છે? બાકી રૂપિયા શોધવાનું છે. રૂપિયા બાકી રહ્યા. બરાબર? ચાલો દાખલો ગણવાની શરૂઆત કયા સ્થાનેથી? એકમના સ્થાનેથી. બરાબર? ચાલો, આઠમાંથી ત્રણ બાદ કરો, કેટલા બાકી રહેશે? પાંચ. છ માંથી બે બાદ કરીએ તો કેટલા બાકી રહે? ચાર. ત્રણ માંથી એક બાદ કરો, કેટલા બાકી રહેશે? ત્રણ માંથી એક બાદ કરીએ તો બે. ત્રણ માંથી એક બાદ કરીએ તો બે. કેટલો આવ્યો જવાબ? 245 રૂપિયા. તો ગીતાના પાકીટમાં હવે કેટલા રૂપિયા બાકી રહેશે? 245 રૂપિયા બાકી રહ્યા. તો જુઓ જવાબ આવ્યો. તો ગીતાના પાકીટમાં 245 રૂપિયા બાકી રહ્યા. કેટલા રૂપિયા બાકી રહ્યા ગીતાના પાકીટમાં? 245 રૂપિયા બાકી રહ્યા. તો મિત્રો તમે અનુમાન કરી શકો કે ગીતાના પાકીટમાં બાકી રહેલા રૂપિયા 200 કરતા વધારે છે કે 200 કરતા ઓછા છે? કરો જોઈએ અનુમાન લગાવો. તો જુઓ આપણો જવાબ આવ્યો 245 રૂપિયા. ગીતાના પાકીટમાં કેટલા રૂપિયા બાકી રહ્યા? 245 રૂપિયા. તો આ 245 રૂપિયા એ 200 કરતા વધારે કહેવાય કે 200 કરતા ઓછા કહેવાય? બરાબર છે. 245 એ 200 કરતા કેવા છે? વધારે છે. એટલે ગીતાના પાકીટમાં બાકી રહેલા રૂપિયા 200 કરતા વધારે છે. તમારું અનુમાન સાચું છે. બે નંબર દાખલાની રકમ જુઓ. સારા પુસ્તકાલયમાં 547 પુસ્તકો હતા. વેકેશન પડતા તેમાંથી 219 પુસ્તકો વિદ્યાર્થીઓ વાંચવા લઈ ગયા. તો વેકેશન દરમિયાન પુસ્તકાલયમાં કેટલા પુસ્તકો બાકી રહ્યા? ફરી એક વાર રકમ વાંચીએ. સારા પુસ્તકાલયમાં 547 પુસ્તકો હતા. વેકેશન પડતા તેમાંથી 219 પુસ્તકો વિદ્યાર્થીઓ વાંચવા લઈ ગયા. તો વેકેશન દરમિયાન પુસ્તકાલયમાં કેટલા પુસ્તકો બાકી રહ્યા? 547 પુસ્તકો પુસ્તકાલયમાં હતા. વેકેશન પડતા તેમાંથી વિદ્યાર્થીઓ 219 પુસ્તકો વાંચવા લઈ ગયા. બરાબર? હવે આપણે શું શોધવાનું છે કે કેટલા પુસ્તકો પુસ્તકાલયમાં બાકી રહ્યા એની સંખ્યા શોધવાની છે. બરાબર ને? 247 પુસ્તકો હતા, 219 પુસ્તકો બાળકો વાંચવા લઈ ગયા. આપણે શોધવાનું છે કે હવે પુસ્તકાલયમાં કેટલા પુસ્તકો બાકી રહ્યા એ આપણે શોધવાનું છે. તો બાકી પુસ્તકોની સંખ્યા જાણવા માટે શું કરશું? બાદબાકી. બરાબર? 547 પુસ્તકો હતા માઇનસ
219 પુસ્તકો વિદ્યાર્થીઓ વાંચવા લઈ ગયા, તો પુસ્તકો વાંચવા લઈ ગયા. આપણે શું શોધવાનું છે? પુસ્તકો બાકી રહી એની સંખ્યા શોધવાની ને. પુસ્તકો બાકી રહી ગયા. સાતમાંથી નવ બાદ થશે, ન થાય. શું કરવું પડશે? દસકો લેવો પડે, બરાબર. ચાર, ચારની ઉપર કેટલા લખશો? ત્રણ. સાતની ઉપર સત્તર, બરાબર. ચાલો આગળ જો, સત્તરમાંથી નવ બાદ કરીએ તો કેટલા બાકી રહે? આઠ. ત્રણમાંથી એક બાદ કરીએ તો બે. પાંચમાંથી બે બાદ કરીએ તો ત્રણ. કેટલો જવાબ આવ્યો? જવાબ આવ્યો 328, બરાબર. તો પુસ્તકાલયમાં કેટલા પુસ્તકો બાકી રહ્યા? 328. જવાબ, તો પુસ્તકાલયમાં 328 પુસ્તકો બાકી રહ્યા. કેટલા પુસ્તકો બાકી રહ્યા? 328 પુસ્તકો બાકી રહ્યા. ત્રીજા દાખલાની રકમ જો. શરીફાની માતાએ તેને કેટલીક વસ્તુઓ ખરીદવા માટે બજારમાં મોકલી. તેણે તેને 245 રૂપિયા આપ્યા. શરીફાએ 127 રૂપિયામાં 1 કિલોગ્રામ કપડાં ધોવાનો પાવડર ખરીદ્યો. દુકાનદારે તેને 98 રૂપિયા પરત કર્યા. દુકાનદારે તેને બરાબર રૂપિયા પાછા આપ્યા. ફરી એક વાર, શરીફાની માતાએ તેને કેટલીક વસ્તુઓ ખરીદવા માટે બજારમાં મોકલી. તેણે તેને 245 રૂપિયા આપ્યા. શરીફાએ 127 રૂપિયામાં 1 કિલોગ્રામ કપડાં ધોવાનો પાવડર ખરીદ્યો. દુકાનદારે તેને 98 રૂપિયા પરત કર્યા. દુકાનદારે તેને બરાબર રૂપિયા પાછા આપ્યા. તો જુઓ, શરીફા એની મમ્મી એને બજારમાં મોકલે છે. કેટલા રૂપિયા આપે છે? 245 રૂપિયા આપે છે, બરાબર. તેમાંથી શરીફાએ 127 રૂપિયાનો શું ખરીદ્યો? 1 કિલોગ્રામ કપડાં ધોવાનો પાવડર, ક્રીગા. કિલોગ્રામને આપણે ટૂંકમાં શું લખીએ? ક્રીગા, બરાબર. આપણે બોલીએ શું છે? કિલોગ્રામ. તો 1 કિલોગ્રામ કપડાં ધોવાનો પાવડર ખરીદે છે. ત્યારે દુકાનદાર એને 98 રૂપિયા પરત એટલે કે પાછા આપે છે. તો દુકાનદારે જે 98 રૂપિયા આપ્યા છે શરીફાને, એ બરાબર આપેલા છે? તે આપણે શોધવાનું છે. કીધું છે ને કે દુકાનદારે તેને બરાબર રૂપિયા પાછા આપ્યા છે. તો ચાલો, એને બરાબર આપ્યા છે એ આપણે શોધીએ કે બરાબર આપ્યા છે કે નથી આપ્યા. જુઓ, 245 રૂપિયા શરીફા પાસે છે એટલે તેની મમ્મીએ તેને આપ્યા. અહીંયા 127 રૂપિયામાં શું ખરીદે છે? કપડાં ધોવાનો પાવડર. 245 રૂપિયા હતા શરીફા પાસે, બરાબર. એટલે કે તેની મમ્મીએ તેને આપ્યા. માઇનસ 127 રૂપિયાનો શું ખરીદે છે? કપડાં ધોવાનો 1 કિલોગ્રામ પાવડર. એટલે કે 127 રૂપિયા 1 કિલોગ્રામ પાવડરની કિંમત છે. 1 કિલોગ્રામ પાવડરની કિંમત, બરાબર. આપણે શોધવાનું છે રૂપિયા બાકી રહ્યા, બરાબર. પહેલા જોઈએ ને કે કેટલા રૂપિયા બાકી રહી છે એ સુધી ને. ચાલ, પાંચમાંથી સાત બાદ થશે, ન થાય. બાજુમાંથી શું કરશું? દસકો લેશું. ચારની ઉપર ત્રણ. પાંચની ઉપર કેટલા લખશું? પંદર. પંદરમાંથી સાત બાદ કરો, કેટલા બાકી રહેશે? આઠ, બરાબર ને. પંદરમાંથી સાત બાદ કરીએ તો આઠ. ત્રણમાંથી બે બાદ કરો, કેટલા બાકી રહેશે? એક. બેમાંથી એક બાદ કરો, કેટલા બાકી રહેશે? બેમાંથી એક બાદ કરીએ તો એક, બરાબર. કેટલા રૂપિયા બાકી રહ્યા? 118 રૂપિયા, બરાબર. 118 રૂપિયા બાકી રહે છે. જ્યારે દુકાનદાર કેટલા રૂપિયા આપે છે પરત શરીફાને? 18 રૂપિયા. તો તમને શું લાગે છે કે દુકાનદારે શરીફાને જે 18 રૂપિયા પરત આપ્યા છે એ બરાબર છે? એ બરાબર નથી. કેટલા રૂપિયા વધે છે? 118 રૂપિયા વધે છે, બરાબર. તો જવાબ જુઓ, દુકાનદારે શરીફાને જે રકમ પરત આપી તે બરાબર નથી.
કારણ કે 118 રૂપિયા બાકી રહે છે. કેટલા રૂપિયા બાકી રહે છે? 118 રૂપિયા બાકી રહે છે. બરાબર, તો કેટલા રૂપિયા ઓછા આપ્યા હશે શરીફાને દુકાનદારે? કેટલા આપવાના બાકી નીકળે દુકાનદારે શરીફાને? ચાલો તે જોઈએ. તો જુઓ, આ 118 રૂપિયા બાકી રહ્યા. કેટલા રૂપિયા બાકી રહ્યા? 118 રૂપિયા બાકી રહ્યા. બરાબર, હવે દુકાનદારે એને કેટલા પરત આપેલા? 98 રૂપિયા. તો આપણે 118 રૂપિયા માઇનસ 98 કરશું. બરાબર, અહીંયા સોના ખાલી સ્થાનમાં ઝીરો લખી દઈશ. આ 98 રૂપિયા પરત આપ્યા. બરાબર, ચાલો આગળ છે. આપણે શું શોધવાનું છે? કે દુકાનદારે કેટલા રૂપિયા હજી આપવાના બાકી રહ્યા તે આપણે શોધવાનું છે. બરાબર, ચાલો આઠમાંથી આઠ બાદ કરશું તો ઝીરો. એકમાંથી નવ બાદ થશે, ન થાય. બાજુમાંથી શું કરશું? દસકો લેશું. એકની ઉપર ઝીરો, અહીંયા એકની ઉપર કેટલા આવશે? અગિયાર. બરાબર, અગિયારમાંથી નવ બાદ કરો, કેટલા બાકી રહે? અગિયારમાંથી નવ બાદ કરીએ તો બે. ઝીરોમાંથી ઝીરો બાદ કરીએ તો, ઝીરોમાંથી ઝીરો બાદ કરીએ તો ઝીરો. તો દુકાનદારે કેટલા રૂપિયા હજી આપવા પડશે શરીફાને? 20 રૂપિયા પાછા આપવા પડશે. કેટલા? જવાબ, દુકાનદારે 20 રૂપિયા આપવા પડે. તો હજી શરીફાને દુકાનદારે કેટલા રૂપિયા આપવા પડ્યા? 20 રૂપિયા આપવા પડે. બરાબર, સમજાયું? ચોથા ગાંઠાની રકમ જુઓ. રીનાએ પોતાના ઘરમાં વિદ્યુત મીટરનું માપ નોંધ્યું. ગયા મહિનાનું મીટર માપ 118 યુનિટ હતું. આ મહિનાનું મીટરનું માપ 193 યુનિટ છે. તો એક મહિનામાં તેણે કેટલી વીજળી વાપરી? ફરી રકમ વાંચીએ. રીનાએ પોતાના ઘરમાં વિદ્યુત મીટરનું માપ નોંધ્યું. ગયા મહિનાનું મીટર માપ 118 યુનિટ હતું. આ મહિનાનું મીટરનું માપ 193 યુનિટ છે. તો એક મહિનામાં તેણે કેટલી વીજળી વાપરી? તો જુઓ, ગયા મહિનામાં 118 યુનિટ વાપરે છે વીજળી. બરાબર, અને આ મહિનામાં 193 યુનિટ વીજળી વાપરે છે. બરાબર, તો એક મહિનામાં તેણે કેટલી વીજળી વાપરી છે એ આપણે શોધવાનું છે. બરાબર, આ છે ગયા મહિનાના યુનિટ. બરાબર, અને આ જે યુનિટ છે આ મહિનાના યુનિટ આપણે આપણે શોધવાનું છે કે તેણે કેટલી વીજળી વાપરી. બરાબર, ચાલો જુઓ, આ મહિનાનું માપ કેટલા યુનિટ છે? આ મહિનાનું માપ 193 યુનિટ. બરાબર, ગયા મહિનાનું માપ 118 યુનિટ. બરાબર, આપણે શું શોધવાનું છે? કેટલી વીજળી તેને વાપરી એ આપણે શોધવાનું છે. તો શું કરશું? બાદ બાકી. બરાબર, ચાલો 193 યુનિટ આ મહિનાનો. બરાબર, માઇનસ 118 યુનિટ ગયા મહિનામાં. બરાબર, આપણે શોધવાના છે કેટલા યુનિટ વાપર્યા. બરાબર, કેટલા યુનિટ, તો વીજળીના કેટલા યુનિટ વાપર્યા એ આપણે શોધવાનું છે. બરાબર, ચાલો જુઓ, ત્રણમાંથી આઠ બાદ થશે, ન થાય. બાજુમાંથી શું લેવા પડે? દસકો. નવની ઉપર આઠ, ત્રણની ઉપર કેટલા લખશું? તેર. તેરમાંથી આઠ બાદ કરીએ તો કેટલા બાકી રહે? પાંચ. આઠમાંથી એક બાદ કરીએ તો, આઠમાંથી એક બાદ કરીએ તો કેટલા બાકી રહે? સાત. એકમાંથી એક બાદ કરીએ તો, એકમાંથી એક બાદ કરીએ કેટલા બાકી રહે? ઝીરો. એકમાંથી એક બાદ કરીએ તો ઝીરો બાકી રહે. તો કેટલા યુનિટ વાપર્યા હશે વીજળીના? 75 યુનિટ વાપર્યા હશે. બરાબર, આપણો જવાબ કેટલો આવ્યો? 75 યુનિટ વાપર્યા હશે વીજળીના. જવાબ, વિનાએ આ મહિને વીજળીના 75 યુનિટ વાપર્યા. કેટલા યુનિટ વાપર્યા વીજળીના? વિનાએ આ મહિને 75 યુનિટ વાપર્યા. તો મિત્રો, કાલે ફરી મળીશું. ત્યાં સુધી આવજો.